રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કિડની હોસ્પિટલ પાછળ ઝૂંપડપટ્ટી હટાવવા મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ 70થી વધુ ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા, જો કે ત્યારબાદ ફરી અહીંયા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ વસવાટ કરવા લાગતા આજે ફરી એક વખત 3 પ્લોટ પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મારું નામ અજય વેગડ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, ટાઉન પ્લાનિંગ શાખા રાજકોટ. કિડની હોસ્પિટલની પાછળ યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પિટલ છે, એની પાછળ 3 પ્લોટ હતા રિઝર્વેશન, એક શોપિંગ સેન્ટરનો, એક SEWSનો અને એક ઓપન સ્પેસનો. એનું દબાણ અત્યારે અગાઉ 70 જેટલા જૂના ઝૂંપડા હતા, એ બધા કાઢવામાં આવ્યા હતા દિવાળી પહેલાં. એ પાછા ચાલુ થઈ ગયા એટલે 15થી 20 નવા થયા હતા, એટલે પાછું આખું ભરાઈ ન જાય એટલે ફરીથી દૂર કરવામાં આવેલ છે. 8-1000 ચોરસ મીટર જેટલું 3 પ્લોટ થઈ જો થાય અને એની અંદાજિત કિંમત 50 કરોડ. શરૂ જ્યારે એ લોકોએ બીજે જ દિવસથી ચાલુ કરી દીધું, આપણે દૂર ગયું પછી ત્યારથી જ આપણે પોલીસ મૂકી અને ના પાડતા અહીંયાથી નીકળી જાઓ. દિવાળી પહેલાં એમ કહેતા હતા કે તમે દિવાળી પહેલાં અમને દૂર ન કરો તો સારું, એટલે આપણે દિવાળી પછી થઈ ગયું, અત્યારે કાઢી નાખ્યું.